માંગરોળના ફરંગણટા ગામે 5 લાખના ખર્ચે પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમુહૂર્ત. માંગરોળ કેશોદ વિસ્તારના ધારાસભ્ય મંત્રી દેવાભાઈ માલમની ગ્રાન્ટમાંથી એટીવીટી અને 3.5 લાખની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ માંગરોળ તાલુકા પંચાયતની 1.5 લાખની ગ્રાન્ટ તાલુકા પંચાયતના સભ્ય પાંચાભાઈ ડાકી દ્વારા રજૂઆત કરી મંજૂર કરાવી એમ ટોટલ 5 લાખના ખર્ચે માંગરોળ તાલુકાના ફરગંટા ગામના લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે આજે ગામની અલીસા બાપુની દરગાહથી ગામના સીમાડા સુધી પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના પ્રમુખ જેઠાભાઈ ચુડાસમાના ચેરમેન ગોવાભાઈ ચાંડેરા દ્વારા કરવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. આજ અમારે પાણીનો પાઇપલાઇનનું ખાતમુહૂર્ત હતું કે વર્ષોથી પાણીને પાણીની સમસ્યા હતી, પણ આ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી, દેવાભાઈની ગ્રાન્ટમાંથી આ પાણીનો પ્રશ્ન કાયમી હલ થઈ જાય અને મોદી સરકારની નળ સે જલ યોજનામાં કે આ સમસ્યા અમે પૂર્ણ કરી દેવું અમે.